થોડા દિવસ પૂર્વે કિશન ભરવાડ નામના એક વ્યક્તિની મુસ્લિમ સમાજના કેટલાક ઉપદ્રવ્યો હત્યા નિપજાવી હતી, જેના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં ઉગ્ર પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે કિશન ભરવાડના સમર્થનમાં અને તેના હત્યારાઓ સામે આખરી કાર્યવાહી થાય તે માટે હિન્દુ સંગઠનો દ્વારા સૂત્રાપાડા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પૂર્વે અમદાવાદ નજીક કિશન ભરવાડ નામના યુવાનને કેટલાક મુસ્લિમ સમાજના યુવાનો તથા મૌલવીઓની મદદગારીથી સરાજાહેર ગોળીઓ ધરબી દઈને હત્યા કરવામાં આવી હતી, જેનો વિરોધ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા શહેરમાં કિશન ભરવાડની નિર્મમ હત્યાના વિરોધમાં બંધનું એલાન હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવ્યું હતું, જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. સૂત્રાપાડા શહેરના તમામ બજારો બંધ જોવા મળ્યા હતા. કિશન ભરવાડના હત્યારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેમજ કિશન ભરવાડના પરિવારને ન્યાય મળે અને આગામી સમયમાં કોઈપણ ઉપદ્રવીઓ દ્વારા આ પ્રકારની નિર્મમ હત્યાઓ ન કરવામાં આવે તેવો દાખલો બેસે તેવી સજા કરવાની માંગ કરી હતી. આ સાથે સૂત્રાપાડાના બજારો બંધ રાખીને યુવાનના સમર્થનમાં અને આરોપી વિરોધમાં કાર્યવાહી થાય તે માટે બંધને સફળ બનાવ્યું હતું. કોર્પોરેટ વિકાસ નિગમ ડિરેક્ટર માંદાતા ગ્રુપ ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ, આજે અમારા સૂત્રાપાડાની અંદર જે આ ઘટના છે, ધંધુકાંડ અંદર જે ઘટના બની છે, જે કિશન ઉપર હુમલો કરવામાં આવ્યો છે વિધર્મી લોકો દ્વારા, તો આજે સૂત્રાપાડા સંપૂર્ણ રીતે બંધ રાખેલું છે. તમામ જે નાગરિક એમ એટલે કે દુકાનદાર હશે, ફેક્ટરીવાળા હશે, સામાન્ય વર્ગ હશે, બધાએ સંપૂર્ણ ટેકો આપ્યો છે. અને ખરેખર આ ભારતની અંદર આવી રીતના અશાંતિ ફેલાવવાનો જે લોકો પ્રયત્ન કરે છે, તો મારું કહેવાનું એક એ છે કે આ કિશનને એવો ન્યાય મળવો જોઈએ કે આવનારા દિવસોમાં ફરી પણ કોઈ આ પ્રકારનું જો કૃત્ય કરે તો એને સખતમાં સખત એને સજા મળવી જોઈએ. કારણ કે આ ભારત દેશ છે અને ભારત દેશની અંદર જો આ પ્રકારે વિધર્મ લોકો જો આ પ્રકારે કરતા હશે ને જે હિન્દુ મુસ્લિમનો જે ભાઈચારો છે તેની અંદર જો આ પ્રમાણે કરે છે તે યોગ્ય નથી એમ. એટલે અમારું તે કહેવાનું એક જ મહત્વ છે કે ગમે તે રીતે પણ આને ફાંસી આપવી જોઈએ અથવા તેને એન્કાઉન્ટર કરવું જોઈએ આવી રીતે કરીને પણ. એટલે આવનારા દિવસોની અંદર બીજો કોઈ વ્યક્તિ પણ અથવા કોઈ પણ ધર્મ ઉપર આ પ્રકારનું જે ઓલું કરે છે એના ઉપર આ કરવું જોઈએ. કારણ કે એક કાલ રોજ મામલતદારશ્રીને કિશનભાઈ ભરવાડ જેની હત્યા કરવામાં આવી એ અનુસંધાને આવેદનપત્ર આપવામાં આવેલું હતું. આજ રોજ સૂત્રાપાડા સજ્જડ બંધ. સૂત્રાપાડા ગામની અંદર કોઈ પણ દુકાનો ખુલ્લી નથી, કોઈ પણ જ્ઞાતિની ખુલ્લી નથી ને હિન્દુ સમાજ અત્યારે એની સાથે છે. અને આ નિર્ણય જો આવનાર દિવસોની અંદર આને જો સરખી રીતના સજા ન આપવામાં આવે, આ વ્યક્તિને ફાંસીની સજા જ આપવી પડે. ફાંસીની સજા ન આપવામાં આવે તો આવનારા દિવસોની અંદર પણ હિન્દુ સંગઠન આ માટે સક્રિય રહેવાનું છે અને યોગ્ય નિર્ણય લેવા માટે સરકારશ્રીને નિવેદન કરું છું. ભરતસિંહ જાદવ, લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.